श्री वल्लभाधीश की जय, श्री गिरिराज धरण की जय, श्याम सुंदर श्री अमने महारानी जी की जय, श्री गोसाई जी परम दयाल की जय, श्री हरिराय महाप्रभु जी की जय। नमो भगवते तस्मै श्री कृष्णाय अद्भुत कर्मणे रूप नाम विभेदेन जगत क्रीरति योयतः प्रभु नंद कुमारो में स्वामिनी वृषभानुजा कृतार्थोहम 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 न संशय। पुष्टि मार्गीय सर्वज्ञ करुणा रस सुपूरित श्रेष्ठ फल प्रदाता च तस्मै श्री गुरुवे नमः। आप सर्वे भगवदीय वैष्णव ना हृदय रूपी कंदरा मा विराजता श्री महाप्रभु जी ना युगल चरणारविंद मा दंडवत प्रणाम एवं श्री कृष्ण नी अनंत लीलाओ नु रसपान करनारा आप सर्वे भगवदीय वैष्णव ने मारा सहस्नेह भगवत स्मरण। आप सर्वे ने विदित करता खूब ज आनंद थाय छे के श्री महाप्रभु जी ना मंगल अनुग्रह थकी एवं श्री ठाकुर जी नी कृपा थकी तेमज श्री वल्लभ कुल बालको नी प्रेरणा एवं आज्ञा थकी पुष्टि मार्गीय वैष्णव ने पोताना मार्ग नी साची जानकारी मिली सके तेमज नित्य सत्संग एवं भगवत वार्ता थकी भगवत भाव दृढ़ थाय ते हेतु थी आप सर्वे नी मध्य मा व्रजद्वार परिवार एक YouTube चैनल नो प्रारंभ करी रह्यू छे जेमा आपने नित्य सत्संग भगवत वार्ता श्री गोसाई जी द्वारा प्रगटित श्री प्रभु ना सुखार्थे राग भोग अने श्रृंगार ने विस्तृत माहिती नो वीडियो आपने प्रगट करी अने साथे मळीने तेनो रसपान करीशुं। तो आओ अमारा आ YouTube चैनल ने वधुमां वधु शेर करो, सब्सक्राइब करो, तेने लाइक करो अने आप दरेक वैष्णव ने विनंती छे के वधुमां वधु वैष्णव आ YouTube चैनल साथे जोड़ाओ जेथी करीने आप पण नित्य भगवत वार्ता नित्य सत्संग तेमज पुष्टि मार्गीय रीति प्रणाली का अनुसार ना वीडियो आप प्राप्त करी शको। आप बधाई मां भगवत भाव दृढ़ थाय श्री महाप्रभु जी कृपा दृष्टि करे। श्री वल्लभाधीश की जय। कहेवाय छे के वैष्णव संप्रदाय ना दरेक वैष्णव ए ठाकोर जी नी लीला सृष्टि माथी विखूटा पड़ेला जीवो छे जेमा हूँ हो के तमे हो आपणे बधाई प्रभु ना निज परिकर माथी छूटा पड़ेला दैवी जीवो छे जे कोई अपराधवश आ भूतल पर आवी गया छे। आपणे भूली गया કે આપણું સ્વરૂપ શું છે, આપણા સ્વામી કોણ છે, આપણે શું કામ ભૂતલ પર આવ્યા છે, આપણું કર્તવ્ય શું છે, આપણે શું કરવાનું છે, ધર્મ શું છે, અર્થ શું છે, કાર્ય શું છે, મોક્ષ શું છે, આ બધું જ આપણે ભૂલી ગયા છીએ। ત્યારે એ સમયે આચાર્યચરણ શ્રી મહાપ્રભુજી આ ભૂતલ પર પ્રગટ થઈ અને એક માર્ગનું પ્રગટ્ય કહ્યું, એ માર્ગનું નામ છે પુષ્ટિ માર્ગ। આપણે કહીએ છીએ ને બ્રહ્મ સંબંધમાં કે ભગવાન શ્રી કૃષ્ણથી વિખૂટા પડેલ હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી તો એ પ્રભુથી આપણે ખૂબ જ વિખૂટા પડીને આ ભૂતલ પર આવ્યા છીએ। આપણે આપણા સ્વરૂપને નથી જાણતા, આપણા કાર્યને નથી જાણતા, આપણા કર્તવ્યને નથી જાણતા। એ કર્તવ્ય, એ કાર્ય, એ સ્વરૂપ આ બધું પ્રગટ કરવા માટે શ્રી મહાપ્રભુજી ભૂતલ પર પ્રગટ થઈ આપણને શરણમાં લીધા છે, એનું નામ છે પુષ્ટિ માર્ગ। પરંતુ આ માર્ગની વ્યવસ્થા તો જોઈએ કે આપણે બધાએ વૈષ્ણવ છીએ, વૈષ્ણવતાને સમજીએ છીએ, બ્રહ્મ સંબંધ લીધા છે, માથે ઠાકોરજી બિરાજે છે, નિત્ય સત્સંગ ભગવદ્ વાર્તા પણ કરીએ છીએ, પરંતુ પુષ્ટિ માર્ગ એટલે શું એ જ હજી સુધી કોઈને વધારે ખ્યાલ આવતો નથી। ખરેખર પુષ્ટિ માર્ગ શું છે? તો કે પુષ્ટિ માર્ગ એ તો ભાવનાનો માર્ગ છે, ભક્તિનો માર્ગ છે, અને આ માર્ગમાં જે કંઈ ફલ પ્રાપ્ત થાય છે તે બધું જ પ્રભુના અનુગ્રહથી થાય છે। એટલે જ તો શ્રી હરિરાયચરણ આજ્ઞા કરે છે ને કે અનુગ્રહેણ એવ સિદ્ધિ લૌકિકી યત્ર વૈદિકી નયન્નાદ અન્યથા વિઘ્નઃ પુષ્ટિ માર્ગ સકથ્યતે। આ પુષ્ટિ માર્ગ એ તો કૃપાનું સ્વરૂપ છે। ભક્તના કોઈ પણ સાધનની અપેક્ષા વગર આ માર્ગમાં પ્રભુ પોતાના કૃપા થકી જ ભક્તના લૌકિક અને વૈદિક કાર્યો સિદ્ધ કરી દે, એનું નામ જ પુષ્ટિ માર્ગ। આપણે સૌ જાણીએ છીએ કે પુષ્ટિ માર્ગ અને મર્યાદા માર્ગનો ભેદ શું। મર્યાદા માર્ગ એવો છે કે જ્યાં તમારે પ્રભુને પામવા માટે પ્રભુની પાછળ પાછળ દોડવું પડે, જ્યારે પુષ્ટિ માર્ગ એ છે કે જ્યાં પ્રભુને પામવા માટે પ્રભુની પાછળ નહીં, પ્રભુને વશ કરી લ્યો તો પ્રભુ આપોઆપ તમારી પાછળ દોડવા લાગે છે। આ માર્ગ પુષ્ટિ માર્ગ છે, આ માર્ગ કૃપાનો છે, આ માર્ગ અનુગ્રહનો છે, આ માર્ગ શુદ્ધતાનો છે। જ્યાં સાનિધ્ય છે, જ્યાં આશ્રય છે, અને ત્યાં જ અનુગ્રહ છે। એટલા માટે તો પુષ્ટિ માર્ગને કૃપાનો માર્ગ કીધો છે કે જેમ આપણે કહીએ કે કોઈ જલથી ભરેલ બાદલ હોય, એ ઘનઘોર થઈને આકાશમાં ગરજી રહ્યું હોય, એ બાદલ જ્યારે વરસે છે ત્યારે કોના ઉપર વરસે છે,
એ કાંઈ સીમિત નથી હોતું, એ તો જે જલમાં પલળવાવાળા હોય તે બધાની ઉપર વરસે છે। તે એમ પુષ્ટિમાર્ગ એવી કૃપાનો માર્ગ છે કે મેઘ શ્યામ સ્વરૂપ શ્રી ઠાકોરજી જ્યારે ભર સ્નેહ ભર પ્રેમથી જ્યારે ગરજી રહ્યા હોય ત્યારે નીચે ઊભેલા દરેક જીવો પર પ્રભુ કૃપા કરે છે, અને એ કૃપાનો માર્ગ એટલે જ પુષ્ટિમાર્ગ છે। આ પુષ્ટિમાર્ગને જાણવા કરતાં પુષ્ટિમાર્ગને માણવાનો વધારે આનંદ આવે છે। જેમ ઉદાહરણ આપીએ આપણને કે આપની સામે કોઈ સુંદર સુંદર સામગ્રી પ્રસાદીના થાલ છે જેમાં અનસખડી બિરાજે છે, જેમાં સખડી બિરાજે છે, જેમાં દૂધઘર બિરાજે છે, જેમાં પેંડા બરફી ઇત્યાદિ બધું જ બિરાજે છે, પરંતુ જોઈને તમારું ક્યાંય પેટ ભરાવાનું છે નહીં। જ્યાં સુધી તમે એને મુખમાં નહીં મૂકો ત્યાં સુધી એના રસનો સ્વાદ તમને નહીં આવે, અને જ્યાં સુધી તમે એને ભીતર નહીં પધરાવો ત્યાં સુધી તમારી જઠરાગ્નિ શાંત નહીં થાય। એ જ પુષ્ટિમાર્ગ છે। પુષ્ટિમાર્ગને જાણશો તો આ પુષ્ટિમાર્ગને આગળ નહીં વધી શકો, પરંતુ પુષ્ટિમાર્ગ તો માણવાનો માર્ગ છે। પુષ્ટિમાર્ગ તો એવી કૃપાની પાત્ર છે કે જેને તમે ભીતર પધરાવશો તેમ તેમ તેના રસનો અનુભવ કરતા રહેશો। એક સમયની વાત છે જ્યારે આચાર્ય ચરણ શ્રી મહાપ્રભુજી આ ભૂતલ પર બિરાજી રહ્યા હતા, તે સમયે શ્રી ચૈતન્ય મહાપ્રભુ પણ ભૂતલ પર બિરાજતા હતા। એક વખત ચૈતન્ય મહાપ્રભુજીના કોઈ સેવક વિચરણ કરતા કરતા શ્રી મહાપ્રભુજીની સન્મુખ થાય છે અને શ્રી મહાપ્રભુજીને દંડવત પ્રણામ કરીને કહે છે કે કૃપાનાથ, મેં સાંભળ્યું છે કે આ પુષ્ટિમાર્ગ છે, આપ પુષ્ટિમાર્ગના સ્વામી છો, આપ પુષ્ટિમાર્ગના આચાર્ય છો। તો પુષ્ટિમાર્ગના સ્વામી છો, પુષ્ટિમાર્ગના આચાર્ય છો, આપણા આ બધા સેવકો છે દુબળા પતલા કેમ છે? જે પુષ્ટિમાર્ગ છે તો રુષ્ટપુષ્ટ થવાનો માર્ગ છે ને। ત્યાં આચાર્યચરણ શ્રી મહાપ્રભુ બહુ સુંદર આજ્ઞા કરે છે કે સુનો, મેને તો કહીથી આ માર્ગ મેં નહીં આવે કી, અબ આય હે સો ભુક્તે। ચૈતન્ય મહાપ્રભુના સેવકને કાંઈ ખબર પડી નહીં અને એ ફરી દંડવત કરી પ્રણામ કરી અને પાછા ચૈતન્ય મહાપ્રભુ પાસે પધારે છે। ચૈતન્ય મહાપ્રભુ પૂછે છે, તારે કહાં જાય કે આયો? ત્યારે ચૈતન્ય મહાપ્રભુના સેવક કહે છે કે આચાર્યચરણ શ્રી મહાપ્રભુ કે દંડવત કરકે આયો, ઉનકો પ્રણામ કરકે આયો। ત્યારે ચૈતન્ય મહાપ્રભુ પૂછે છે કે કાંઈ વાર્તાલાપ થયો, કઈ પ્રસંગ કયો, કઈ કૃપા કરી તારા ઉપર? ત્યારે સેવક કહે છે કે મહારાજ, મેને એક પ્રશ્ન પૂછ્યો ઉનકો, પર વાકો ઉત્તર ઉન્હોને દિયો મુકો સમજ મેં નહીં આઈ। ત્યારે ચૈતન્ય મહાપ્રભુજી પૂછે છે કે કોણ સો પ્રશ્ન કિયો? ત્યારે સેવકે કહ્યું કે મહારાજ, મેને ઉનકો અહીંયા કહી કે જો આજ તો પુષ્ટિ માર્ગ હૈ, યહાં પુષ્ટિ માર્ગ તો રુષ્ટ પુષ્ટ હોવે કો માર્ગ હૈ, તાય આપકે સેવક ઇતને દુર્બલ ક્યો હૈ? ત્યારે ચૈતન્ય મહાપ્રભુજી બહુ સુંદર કહ્યું કે શ્રી વલ્લભે શું આજ્ઞા કરી સામે? ત્યારે સેવકે એમ કહ્યું કે મહારાજ, શ્રી મહાપ્રભુજી એસો કહી કે જો અહીંયા માર્ગ મેં આયે હૈ સો ભોગતે, મેને તો મના કહી થી આ માર્ગ મેં આવે કી। આટલું સાંભળતા ચૈતન્ય મહાપ્રભુજી મૂર્છિત થઈ જાય છે। એ સેવક ગભરાઈ જાય છે ને વિચાર કરે છે કે એવો તો મેં શું જવાબ આપ્યો જે મારા ગુરુ મૂર્છિત થઈ ગયા। એમ વિચારીને ચૈતન્ય મહાપ્રભુજી ઉપર જલ છંટકાવ કરીને આપને પાછા સચેત કરે છે। ત્યારે ચૈતન્ય મહાપ્રભુજી ફરીથી પૂછે છે કે શ્રી વલ્લભ ને કા કહી? સેવક કે કીધું કે વહી કહી કે મેને તો અહીંયા માર્ગ મેં આવે કી મના કહી હતી, જો આયે હે સો ભુક્તે। આટલું સાંભળતા ચૈતન્ય મહાપ્રભુજી ફરીથી મૂર્છિત થઈ જાય છે। સેવક વધારે ગભરાઈ જાય છે, ફરીથી જલ છંટકાવ કરીને પાછા સચેત કરે છે અને હાથ પકડીને કહે છે કે મહારાજ, અબ તો અહીંયા ઉત્તર કો મૂકો, ઉત્તર દેખે હી રહેનો હૈ આપકો। ત્યારે ચૈતન્ય મહાપ્રભુજી કહે છે કે અરે પગલે, શ્રી વલ્લભ તો સ્વયં પુષ્ટિ પુરુષોત્તમ હૈ, શ્રી વલ્લભ તો સ્વયં શ્રી ઠાકોરજી કો સ્વરૂપ હૈ, જો ઉન્હોને કહી કે યા માર્ગ મેં આવે કી મના કહી હતી, યા માર્ગ મેં આવે હૈ સો ભુક્તે, યા કો અર્થ હૈ કે પુષ્ટિ માર્ગ તાપ વિરહ કો માર્ગ હૈ, પુષ્ટિ માર્ગ પ્રમાણ કો માર્ગ હૈ, પુષ્ટિ માર્ગ પ્રમેય કો માર્ગ હૈ, પુષ્ટિ માર્ગ સાધન કો માર્ગ હૈ, પુષ્ટિ માર્ગ ફલ કો માર્ગ હૈ, યા સો ઉત્તમ હૈ પુષ્ટિ માર્ગ તાપ વિરહ કો માર્ગ હૈ। અને ખરેખર જો આ માર્ગમાં પ્રભુને જાણવા હોય, આ માર્ગમાં પ્રભુને માણવા હોય, આ માર્ગમાં પ્રભુને પામવા હોય, આ માર્ગમાં પ્રભુની કૃપાને પામવી હોય, તો તાપ અને વિરહ આ બે જ પગદંડી છે જેનાથી ચાલીને તમે ઠાકોરજી સુધી પહોંચી શકશો। આ માર્ગમાં સંયોગ જેટલું પ્રાધાન્ય કરે છે એનાથી વિશેષ તો વિરહ પ્રાધાન્ય કરે છે। આપણે છઠ્ઠા વલ્લભાખ્યાનમાં સાંભળ્યું ને કે દિવસે સર્વે શ્યામા મળી રસરૂપ તણો જસ ગાયજી। શ્રી ઠાકોરજી તો નંદાલયમાં બિરાજીને શ્રી યશોદાજીથી મંગલ ભોગ આરોગીને ગૌચારણમાં પધારે છે, તો ગૌચારણથી સંધ્યા સમય સુધીની પૂર્ણ વેળા એ ગોપીજનો વિરહ કરે છે, તાપ કરે છે કે ક્યારે મારા પ્રભુ ગૌચારણ કરીને પાછા પધારશે અને ક્યારે મારા પ્રભુના હું દર્શન કરી શકીશ। એ પુષ્ટિ માર્ગ છે। પુષ્ટિ માર્ગમાં હૃદયમાં નિત્ય તાપ થવો જોઈએ,
नित्य विरह थवो जोइए, नित्य क्लेश थवो जोइए के मारा प्रभु मने दर्शन क्यारे आपसे, मारा प्रभु मने सानुभाव क्यारे जतावशे। जेम 84-252 वैष्णव ने पण ताप थतो हतो, 84-252 वैष्णव ने पण विरह थतो हतो, ए विरहना फल स्वरूपे श्री ठाकुर जी नित्य आपने सानुभाव जतावता हता, तो एज विरहाग्नि स्वरूप आपना हृदय में बिराजे, एज विरह आपना हृदय में बिराजे त्यारे ठाकुर जी आपने कृपा करीने सानुभाव जतावे छे। ये पुष्टि मार्ग छे, पुष्टि मार्ग जाण्या करता पुष्टि मार्ग ने जो मानसो तो तेने वधारे आनंद आवशे, कारण के शिवल्लभ रूपी पुष्टि तो अगाध समुद्र छे। किनारे बेसीने छबछबिया करवा करता जो एक डुबकी मारीशू तो मरजीवानी जेम कोई नीचे थी भीतर बिराजे रहे, कोई एक अमूल्य मोती आपड़ा हाथ में आवी जाए तो आपड़ो बेड़ो पार थी जाए। तेज प्रमाणे आ पुष्टि मार्ग में ऊंडा उतरी ने श्री ठाकुर जी कौन छे, श्री महाप्रभु जी कौन छे, श्री अमना जी कौन छे, श्री गुसाई जी कौन छे, साते बालकों कौन छे, साते स्वरूपों कौन छे, आ व्रज मंडल शू छे, श्री गिरिराज जी शू छे, आ व्रज परिकर शू छे, 84-252 वैष्णव कौन छे, वा भगवदीय तादीसे वैष्णव कौन छे, आ बधुज जाणवानो मार्ग एटले पुष्टि मार्ग छे। अने एक वार जो पुष्टि मार्ग ने तमे जाणीने माणी लीधो तो प्रभुना कृपा थी क्यांय अड़गा नहीं थईए। આપણે બધા ખૂબ જ ભાગ્યશાળી છીએ કે આ માર્ગમાં આપણો જન્મ થયો છે, કૃપા કરીને માથે ઠાકોરજી બિરાજે છે, ભગવદીય વૈષ્ણવનો સંગ પ્રાપ્ત થાય છે, પુષ્ટિ માર્ગને વધુ જાણવાની જિજ્ઞાસા થાય છે, અને પુષ્ટિ માર્ગને જાણવાની જિજ્ઞાસા થાય ત્યારે જ સમજવું કે આ માર્ગમાં આપણું પ્રાગટ્ય નિશ્ચિત થયું છે, કારણ કે પુષ્ટિ માર્ગને જાણવાની જિજ્ઞાસા એને જ પ્રાપ્ત થાય કે જે ખરેખર પુષ્ટિ માર્ગને જાણવાનો જેને આનંદ આવતો હોય। વિશેષ અહીંયા તો ઠાકોરજીએ કૃપા કરીને એક રચના આપી છે, જો કદાચ સહસ્ત્ર રચના પણ આપી હોય તો પણ પુષ્ટિમાર્ગ વિશે લખાણ કરવું મારા માટે અશક્ય છે, પુષ્ટિમાર્ગ વિશે બોલવું મારા માટે અશક્ય છે। આ તો કહેવાય ને કે જેમ સખડીનો કોઈ મોટો ઢેર હોય અને એમાંથી એકાદ સખડીનો દાડો છૂટો પડે, એટલી જ પ્રસ્તાવના મેં આપની સમક્ષ રજૂ કરી છે। જેમ યમુનાજીના અથાગ જલ સ્વરૂપ હોય એમાંથી કોઈ એક સમ જલબિંદુ અલગ પડે, એટલું સ્વરૂપ પુષ્ટિ માર્ગનું મેં પ્રગટ કર્યું છે। જે કાંઈ શ્રી મહાપ્રભુજી કૃપા કરી હૃદયમાં બિરાજીને પ્રગટ કરાવ્યું છે તે સંપૂર્ણ સત્સંગ શ્રી મહાપ્રભુના ચરણારવિંદમાં હું વિરમીને અહીંયા સત્સંગને વિરામ લઉં છું। આ સાથે ફરી એકવાર આપ સર્વે વૈષ્ણવને સહસને ભગવત સ્મરણ કરતા ફરી એકવાર કહીએ છીએ કે વ્રજદ્વાર પરિવાર દ્વારા આ યુટ્યુબ ચેનલનો જે પ્રારંભ કરવામાં આવ્યો છે તેને વધારેમાં વધારે સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો, લાઈક કરજો અને અમારા નિત્ય સત્સંગમાં જોડાતા રહેજો। શ્રી વલ્લભાધીશ કી જય।